ગુડ મોર્નિંગ ચાલો ધોરણ બે ગુજરાતી એટલે કે તમારી કલ્લોલ સ્વાધ્યાયપોથી પાઠ બે દાદા ખોવાયા છે યજ્ઞ અને દાદાવાળી વાત યાદ છે કે ભૂલી ગયા યાદ છે ને હા તો ચાલો એ પાઠની આપણે આજે સ્વાધ્યાયપોથીમાં જોઈશું પહેલો પ્રશ્ન નીચે આપેલું મેળાનું ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો ચાલો જુઓ મેળાનું ચિત્ર કઈ કઈ દુકાનો છે કેટલી દુકાન છે કોણ શું કરી રહ્યું છે અને પછી એના પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો પહેલો પ્રશ્ન મેળામાં કેટલી દુકાનો છે તેમના નામ જણાવો તો જુઓ મેળામાં અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ તમને પાંચ દુકાનો દેખાય છે તો મેળામાં પાંચ દુકાનો છે હવે શેની શેની દુકાન હતી તેના નામ આપણે કહેવાના છે તો આઈસ્ક્રીમની દુકાન નાસ્તા ઘર રમકડા ઘર ઠંડા પીણાની દુકાન અને મીઠાઈની દુકાન આટલા નામ લખવાના છે બીજો પ્રશ્ન દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે તો જુઓ અહીંયા દોરડા ઉપર જે નટ ચાલે છે આ થોડું ઝૂમ કરીને બતાવું એટલે તમને ખબર પડશે એ નટના હાથમાં શું છે લાકડી છે તો તમારે લખવાનું કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે ત્રીજો પ્રશ્ન નટ પાસે ઊભેલો માણસ શું વગાડે છે તો નટ પાસે ઊભેલો માણસ ઢોલક વગાડે છે જો એની નીચે માણસ છે એ ઢોલક વગાડે છે ચોથો પ્રશ્ન કેટલા બાળકો આઈસ્ક્રીમની દુકાન પાસે ઊભા છે ચાલો જુઓ આઈસ્ક્રીમની દુકાન પાસે કેટલા બાળકો ઊભા છે તો બે બાળકો છે અને એક બહેન છે આપણને બાળકો કીધા એટલે આપણે માત્ર બાળકો જ લખવાના બે બાળકો આઈસ્ક્રીમની દુકાન પાસે ઊભા છે ચાલો પેજ નંબર ઓગણીસ થયો હવે પેજ નંબર વીસ મેળામાં કેટલા ચકડોળ દેખાય છે તો ચાલો મેળામાં તમને કેટલા ચકડોળ દેખાય છે તો મેળાના ચિત્રમાં જુઓ ફરી પાછા તો ખરેખર મેળામાં બે ચકડોળ છે જુઓ આ એક અને બે દુકાનોની પાછળ પણ એક અહીંયા વચ્ચે પણ આપેલું છે નાનું એવું ચકડોળ એ ખરેખર તો એક રાઇટ્સ છે એક પ્રકારની એટલે તમે મેળામાં બે ત્રણ ચકડોળ છે એવું તમારે લખવાનું છઠ્ઠો પ્રશ્ન મેળાના ચિત્રમાં મદારી દેખાય છે કે નહીં શું મેળાના ચિત્રમાં મદારી દેખાય છે સાપવાળો તમને ના આપણને નથી દેખાતો તો લખવાનું કે મેળાના ચિત્રમાં મદારી દેખાતો નથી સાતમો પ્રશ્ન મેળામાં કઈ દુકાનમાં કોઈ ગ્રાહક નથી ગ્રાહક એટલે ખરીદનાર વસ્તુ ખરીદવાવાળી વ્યક્તિ અથવા માણસ તો મેળામાં રમકડાની દુકાનમાં કોઈ ગ્રાહક નથી રમકડા ઘર લખેલું છે ત્યાં કોઈ માણસ રમકડા લેતા જોવા મળતા નથી ચાલો આઠમો પ્રશ્ન ફુગ્ગાવાળા પાસે કયા કયા રંગના ફુગ્ગા છે તો ફુગ્ગાવાળા પાસે લીલા ગુલાબી જાંબલી અને કેસરી રંગના ફુગ્ગા છે અહીંયા આપણને ચોપડીમાં ચિત્ર આપેલું છે બરાબર છે તમને જેવા કલરના દેખાય તેવા રંગના લખવાના ચાલો નવમો પ્રશ્ન મેળામાં શાની દુકાન જોવા નથી મળતી મેળામાં શાની શાની દુકાન ન જોવા મળે તમે લોકો પણ મેળામાં ગયા જ છો બધા એટલે તમને ખબર છે તો મેળામાં કપડાની શાકભાજીની અને વાસણની દુકાન જોવા મળતી નથી ચાલો એની નીચે આપેલું છે ગીત શિક્ષકની મદદથી આપેલું ગીત ગાવો ચોપડીમાં જ્યારે મેં તમને સમજાવ્યું હતું ત્યારે ગીત ગાઈને બતાવ્યું હતું યાદ છે ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ તો ત્યારે તમને ગાઈને સંભળાવ્યું હતું એ તમને યાદ હશે એટલે અત્યારે ફરીથી ગાતા નથી ચાલો એના પછી પેજ નંબર એકવીસ ગીત પરથી માગ્યા મુજબ જવાબ આપો સાચા વિકલ્પ પાસે ખરું કરો ચાલો પહેલું ભાઈ માટે શું લેવાનું છે ચાલો ભાઈ માટે શું લેવાની વાત કરી હતી ભાઈ માટે ભમરડો લેશું બરાબર તો ભમરડો લખેલું છે તેની આગળના ચોરસ બોક્સમાં તમારે ખરું કરવાનું છે આ રીતે પપ્પા માટે શું લેવાનું છે પાકીટ બહેન માટે શું લેવાનું છે બંગડી મમ્મી માટે શું લેવાનું છે માળા તો આ રીતે તમારે ત્યાં ખરું કરવાનું છે એની નીચે જુઓ સાચા વિધાનની સામે સાચું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો ચાલો પહેલું મેળામાં તરવાનું છે સાચું કે ખોટું તો ખોટું મેળામાં ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું સાચું મેળામાં ભેળ તીખી મીઠી છે સાચું મેળામાં ચોકલેટ ખાવાનું નક્કી છે મેળામાં ચોકલેટ ખાવાનું નક્કી હતું ના તો ખોટું મેળામાં ઘોડા પર બેસવાનું છે મેળામાં જઈને ઘોડા પર બેસવાનું હતું કે હાથી પર હાથી પર એટલે એ વાક્ય પણ ખોટું મેળામાં ભેળ ખાવા જવાનું નથી ભેળ તો ખાવાની જ હતી મેળામાં કીધું તું ને મેળામાં જઈ શું શું ખાશું તીખી મીઠી ભેળ ખાઈશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું તો આ વાક્ય કેવું છે ખોટું મેળામાં ચકડોળમાં બેસવાનું છે સાચું હવે ખાલી જગ્યા નીચેની ખાલી જગ્યા પૂરો જાડા પાડા ખાલી જગ્યા પર બેસશું ચકડોળ પર કે હાથી પર ચકડોળ પર બેસાય જાડો પાડા ના હાથી પર બેસવાની વાત હતી તો ત્યાં લખવાનું હાથી ઠંડો ઠંડો ખાલી જગ્યા ખાશું શું ખાઈશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ પછી ચક્કર ચક્કર ખાલી જગ્યામાં ફરશું ચક્કર ચક્કર સેમાં ફરીશું ચકડોળમાં તો ત્યાં લખવાનું ખાલી જગ્યામાં ચકડોળ ચાલો પાના નંબર બાવીસ આપેલા બે વાક્યોની જોડમાંથી સાચું વાક્ય શોધી ખરું કરો ચાલો તમારે સાચું વાક્ય શોધી અને ખરું કરવાનું છે પહેલું બંને જોડ આપેલી છે એક નંબરમાં જુઓ મેં મીઠાઈવાળા પાસેથી ફુગ્ગા ખરીદ્યા મેં ફુગ્ગાવાળા પાસેથી ફુગ્ગા ખરીદ્યા આપણે ફુગ્ગા કોની પાસેથી ખરીદી શકીએ મીઠાઈવાળા પાસે ફુગ્ગા હોય મીઠાઈવાળો તો મીઠાઈ વેચે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચે એટલે આપણે મેં ફુગ્ગાવાળા પાસેથી ફુગ્ગા ખરીદ્યા ત્યાં ખરું કરવાનું બીજું વાક્ય અમે મેળામાં ફરવા ગયા અમે મેળામાં તરવા ગયા મેળામાં ફરવા જવાય કે તરવા જવાય ફરવા જવાય નદી હોય સ્વિમિંગ પૂલ હોય તો એમાં તરવા જવાય તો અમે મેળામાં ફરવા ગયા ત્યાં ખરું કરો પછી ત્રીજું મયુર ખડખડાટ હસ્યો મયુર ફડફડાટ હસ્યો તો હશે તો ખડખડાટ હસ્યો એમ જ કહેવાય એટલે મયુર ખડખડાટ હસ્યો પછી ચોથું અમે ચિત્રો દોડ્યા અમે ચિત્રો દોર્યા દોર્યા આવે એટલે અહીંયા ખરું કરવાનું ચાલો એની નીચે જુઓ આપેલી દરેક દુકાનો વિશે બે ત્રણ વાક્ય લખો અહીંયા છે પહેલું આઈસ્ક્રીમની દુકાન તો આઈસ્ક્રીમની દુકાન વિશે તમારે તમારી રીતે લખવાનું છે અહીંયા લખેલું છે એવું જ બેઠું લખવું એવું જરૂરી નથી તમે આઈસ્ક્રીમની દુકાન જોઈ હોય તમે જે અનુભવ કર્યો હોય તે તમે લખી શકો છો તો મેળામાં આઈસ્ક્રીમની દુકાન હોય છે ત્યાં જુદા જુદા આઈસ્ક્રીમ મળે છે આ દુકાનમાં આઈસ્ક્રીમને ઠંડો રાખવા માટે ફ્રીજ હોય છે પછી તમે કોઈ આઈસ્ક્રીમ ખાધો હોય તો લખવાનું કે મેં મેળામાં જઈને વેનિલા આઈસ્ક્રીમ ખાધો હતો મેં અને પપ્પાએ સાથે મળીને આઈસ્ક્રીમ ખાધો મને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મજા આવી આવી રીતે તમે તમારી રીતે પણ વાક્યો લખી શકો છો બે કે ત્રણ વાક્ય લખવાના ચાલો બીજું ચિત્ર છે શાકભાજીની દુકાન તો મારા ઘર પાસે શાકભાજીની દુકાન છે તેમાં બટાકા ભીંડા દૂધી ભાજી ગલકા તુરિયા લીંબુ મરચાં વગેરે શાક વેચાય છે શાકવાળા ત્રાજવામાં તોલીને શાક આપે છે તમે કંઈ પણ લખી શકો તમે જે શાકભાજીની દુકાન જોઈ હોય તેના વિશે તમે લખી શકો છો એના પછી ત્રણ નંબરનું છે નાસ્તાની દુકાન શેની દુકાન છે નાસ્તાની તો તમારી સોસાયટી આજુબાજુ હોય તમારા ઘરની આજુબાજુ હોય તો તમે એમ પણ લખી શકો કે મારા સોસાયટીના નાકા પર નાસ્તાની દુકાન છે મેળામાં નાસ્તાની દુકાન હોય છે ત્યાં શું શું મળે તો ત્યાં સેન્ડવિચ દાબેલી પફ વગેરે મળે છે નામ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું ને હા તો નાસ્તાની દુકાનમાં જે મળતું હોય તે વસ્તુના નામ તમે લખી શકો છો મેળામાં આવતા લોકો નાસ્તો કરીને મજા કરે છે મને નાસ્તાની દુકાન પર નાસ્તો ખાવો ગમે છે અમે નાસ્તાની દુકાન પર જઈએ છીએ ત્યાં ખૂબ ચોખ્ખાઈ હોય છે તમે કંઈ પણ લખી શકો છો તમે જે જોયું હોય જે અનુભવ્યું હોય તે તમારે અહીંયા લખવાનું છે તો બાળકો આજે આપણે ગુજરાતીની એટલે કે કલ્લોલની સ્વાધ્યાયપોથીમાં પાઠ બે દાદા ખોવાયા છે એમાં પેજ નંબર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ આટલા પેજ ઉપર મેં તમને સમજાવ્યું છે ત્યાં જે જે પણ લખવાનું છે તે સારા અક્ષરે તમારે લખવાનું છે